हेलो एवरीवन, अपने लास्ट लेक्चर में अमुक पॉइंट्स कवर करिया था। पॉइंट्स फरी वार आज और करसू, ओवरव्यू लेसू ने पछी एक नवा टॉपिक शुरू करसू। एक ब्रीफ ओवरव्यू, बीएससी आईटी सेमेस्टर 3 माटे नो आ लेक्चर छे, इंग्लिश सब्जेक्ट नो, बाय केविन पारेख। अपना सब्जेक्ट में टोटल 50 मार्क्स छे અને 4 યુનિટ્સ છે। 50માંથી 40 માર્ક્સના લોંગ ક્વેશ્ચન્સ છે, 10 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન્સ, આવી રીતે ટોટલ 50 માર્ક્સ થાય છે। 40 માર્ક્સના લોંગ ક્વેશ્ચનની અંદર ચારે ચાર યુનિટમાંથી લોંગ ક્વેશ્ચન આવશે અને ચારે ચાર યુનિટમાંથી શોર્ટ ક્વેશ્ચન્સ આવશે। દરેક યુનિટમાંથી એક એવો લોંગ ક્વેશ્ચન હશે જેના 10 માર્ક હશે, એટલે ચાર યુનિટના 40 માર્ક, અને ચારે યુનિટમાંથી શોર્ટ ક્વેશ્ચન હશે, ટોટલ 10 શોર્ટ ક્વેશ્ચન્સ, વિચ વિલ કમ્પ્રાઇઝ ઓફ અ ટોટલ ઓફ 50 માર્ક્સ। દરેક યુનિટનું વેઇટેજ છે 13+13 માર્ક્સ, પહેલાં બે યુનિટનું, બીજા બે યુનિટનું 12+12 માર્ક્સ, આ રીતે ચારે યુનિટનું ટોટલ થાય છે 50 માર્ક્સ। સિલેબસની અંદર ચાર યુનિટ છે, જેમાં આપણે લાસ્ટલી થર્ડ યુનિટ સ્ટાર્ટ કર્યું હતું, ઓલમોસ્ટ થર્ડ યુનિટ કમ્પ્લીટ કર્યું હતું। થર્ડ યુનિટમાં મેઇન પાર્ટ હતો ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ, જેમાં આપણે કોઈ પણ એક વર્ડ આપેલો હોય, એક ફ્રેઝ આપેલો હોય, અને આપણે એ ફ્રેઝને એક્સપ્લેન કરવાનો હોય। ફટાફટ આપણે થર્ડ યુનિટ તરફ એક ક્વિક રિવિઝન કરી લઈએ। થર્ડ યુનિટની અંદર આપણે અમુક ટોપિક્સ જોયા હતા, ફોર એક્ઝામ્પલ ઓસ્કર, ઓસ્કર નામ ક્યાંથી પડ્યું? ફ્રોમ ધ પર્સન ઓસ્કર પિયર્સ। અને ઓસ્કર શું છે? તો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અપાતો શ્રેષ્ઠ એવોર્ડ, આખા વર્ષની અંદર જે શ્રેષ્ઠ ફિલ્મ હોય વર્લ્ડની અંદર, નોટ ઓનલી ઇન બોલિવૂડ ઓર હોલિવૂડ, એ બેસ્ટ ફિલ્મને ઓસ્કર એવોર્ડ આપવામાં આવે છે અમેરિકામાં। ફ્રોમ ધ વર્ડ, એ વ્યક્તિ જે ઓસ્કર પિયર્સ છે એના ઉપરથી વર્ડ આવ્યો છે ઓસ્કર। નિકોટિન આ શબ્દ ક્યાંથી આવ્યો? એક વ્યક્તિ હતા જીન નિકોટ, જે ટોબેકોના પ્લાન્ટ્સ લઈ આવે છે પોર્ચ્યુગલથી લઈને ફ્રાન્સમાં, અને એ નિકોટ શબ્દ ઉપરથી, નિકોટ નામ ઉપરથી નિકોટિન શબ્દ બહાર આવે છે, વિચ ઇઝ યુઝ્ડ એઝ અ સ્ટિમ્યુલન્ટ। કોફીની અંદર, ટોબેકોની અંદર નિકોટિન નામનું સબસ્ટન્સ હોય છે, પણ 15મી સદીમાં જીન નિકોટ નામની વ્યક્તિએ જે પોર્ચ્યુગલથી ફ્રાન્સ ટોબેકોના પ્લાન્ટ્સ લઈ આવે છે, ત્યારથી આ નામ પડે છે નિકોટિન। નેક્સ્ટ આપણે જોયું ટેડીબેરની સ્ટોરી, ટેડીબેર નામ ક્યાંથી પડ્યું? તો કે એક અમેરિકાના પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટ, જેનું નિકનેમ હોય છે ટેડી, એ પ્રેસિડેન્ટ એક એના ગ્રુપ સાથે હન્ટિંગ પર જાય છે, બેર હન્ટિંગ ટ્રીપ ઉપર। ત્યાં પ્રેસિડેન્ટ એક જ એવી વ્યક્તિ હોય છે જેને એકે બેર હન્ટ નથી કર્યા હોતા એની ટીમમાંથી, ત્યારે એક નબળું બેર એ લોકો લાવે છે, એક વૃદ્ધ બેરને લાવે છે અને ટ્રી સાથે બાંધીને પ્રેસિડેન્ટને કહે છે કે હવે તમે એને મારી નાખો। પ્રેસિડેન્ટ એને નથી મારી શકતા, પણ એ તકલીફ જોઈ, બેરની તકલીફ જોઈ અને બીજા મેમ્બરને કહે છે કે એને મારી નાખવું જોઈએ। આખી સ્ટોરી એક પોલિટિકલ કાર્ટુનિસ્ટ કાર્ટૂનના ફોર્મમાં ડ્રો કરે છે અને ટેડી બેર બનાવે છે, આના ઉપરથી નામ પડે છે ધ ટેડી બેર। નેક્સ્ટ હતું ડક્સ ઇન અ રો, વેલ ઓર્ગેનાઇઝ્ડ રહેવું, એક પછી એક સિક્વન્સમાં તમને ખબર હોવું, વેલ પ્લાન્ડ રહેવું, એને કહેવાય ડક્સ ઇન અ રો। ઇન અ રો એટલે એક સિક્વન્સમાં રહેવું, ડક્સ ઇન અ રો એક સ્ટોરી છે કે જ્યાં એક શૂટિંગ ગેલેરીની અંદર લાઇનમાં એક પછી એક ડક્સ ગોઠવેલા હોય છે જેને શૂટ કરવાના હોય છે, તો એ સિક્વન્સ પહેલેથી પ્રી ડિસાઇડેડ હોય છે એટલે નામ પડે છે ડક્સ ઇન અ રો। ટુ બ્રેક ધ આઈસ, કંઈક એવું કરી જવું કે આપણે પોતે ધાર્યું ન હોય, પોતાની બાઉન્ડ્રી પોતાની કેપેસિટીથી કંઈક વધારે કરી જવું। બ્રેક ધ સાયલન્સ, બ્રેક સમથિંગ, આપણા પોતાના બેરિયરમાંથી બહાર આવવું, એને કહેવાય ટુ બ્રેક ધ આઈસ। ટુ મેક હે વાઇલ સનશાઇન, તકને ઝડપી લેવી, તમારી પાસે ઓપોર્ચ્યુનિટી આવે એને લઈ લેવી, એને કહેવાય ટુ મેક હે વાઇલ સનશાઇન। નેવર લુક અ ગિફ્ટ હોર્સ ઇન અ માઉથ, જ્યારે કોઈ પણ તમને ગિફ્ટ આપે છે તમારા લાઈફની અંદર, કોઈ પણ તમને કંઈ પણ નાનામાં નાની વસ્તુ આપે છે, તો એના માટે એક ગ્રેટિટ્યૂડ હોવું જોઈએ, એક થેન્ક યુ ફિલિંગ હોવી જોઈએ, એક રિસ્પેક્ટ હોવું જોઈએ।
એવું ન હોવું જોઈએ કમ્પેરિઝન કરીને કે આ વ્યક્તિ તો આપણને સાવ આવું આપે છે, બીજી વ્યક્તિ તો કેટલું બધું સારું આપે છે આપણા બેનિફિટ માટે, પહેલી વ્યક્તિ સારી છે આ ખરાબ છે. કોઈ પણ વ્યક્તિના, સામેવાળી વ્યક્તિના જ્યારે આપણે નેગેટિવ જોવા માંડીએ છીએ ત્યારે આ પ્રોવર્બ સાબિત થાય છે કે નેવર લુક અ ગિફ્ટ હોર્સ ઇન ધ માઉથ. કારણ કે એક હોર્સના દાંત જોઈને ક્યારે એની કિંમત કરવી નહીં કે એની ઉંમર શું છે. કોઈ પણ આપણને જ્યારે પણ કાંઈ પણ એક એપ્રિશિએટિવ વસ્તુ કે નાનામાં નાની હેલ્પ કરે તો આપણે યાદ રાખવી જોઈએ, એના માટે ગ્રેટિટ્યૂડ હોવું જોઈએ. આની પાછળની સ્ટોરી છે 1500ની સદીમાં એક ઇન્સિડન્ટ બને છે સેન્ટ જીરોમ સાથે, જે અલગ અલગ વ્યક્તિના નેગેટિવ્સ જોતા હોય છે. એના ઉપરથી આ પ્રોવર્બ આવે છે, નેવર લુક અ ગિફ્ટેડ હોર્સ ઇન ધ માઉથ ટુ થ્રો ધ બુક એટ સમવન. બુક એટલે કાયદાકીય બુક. કોઈ એક વ્યક્તિ છે જે એક ગુનો કરે છે, પણ એની ઉપર બધા જ બુકની અંદર આવેલા, કાયદાકીય બુકની આવેલા બધા જ આરોપો એની ઉપર મૂકવા, એને કહેવાય ટુ થ્રો ધ બુક એટ સમવન. તમામ આરોપ જજ એની ઉપર મૂકી દે છે એના એક ગુના માટે. ફેધર ઇન યોર કેપ, નેક્સ્ટ પ્રોવર્બ. કેપ એટલે ટોપી, એની અંદર ફેધર હોવું એટલે કંઈક પ્રાઉડ, કંઈક એચિવમેન્ટ લાઈફમાં હોય એના સેન્સમાં કહેવામાં આવે છે. જ્યારે ઘણા બધામાં એક્ઝામ્પલ્સ છે, ઓલિમ્પિક્સની અંદર કોઈ ઇન્ડિયન જ્યારે ગોલ્ડ મેડલ લઈને આવે છે તો એને કહેવાય ઇટ હી ઓર શી હેઝ અ ફેધર ઇન હિઝ કેપ. આપણે જ્યારે પણ કંઈક રેન્ક લઈને આવીએ છીએ, આપણા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવીએ છીએ ત્યારે આપણે કહેવાય વી હેવ અ ફેધર ઇન અવર કેપ. આપણું કંઈક અચીવમેન્ટ છે, આપણી પાસે કોઈ સર્ટિફિકેટ હોય ત્યારે આપણે કહીએ વી હેવ ધીસ ફેધર ઇન અવર કેપ. નેક્સ્ટ છે અલ્બેટ્રોસ અરાઉન્ડ યોર નેક. આ એક સ્ટોરીમાંથી આ પ્રોવર્બ આવે છે. એક પોયમ હોય છે, પોયમનું નામ હોય છે ધ રાઇમ ઓફ ધ એન્શિયન્ટ મેરિનર. એની અંદર એક મેરિનર હોય છે, એની એક ટીમ હોય છે, ક્રુ હોય છે જે શિપમાં ટ્રાવેલ કરે છે ઓશિયનમાં. સમુદ્રની અંદર જ્યારે એ લોકો ટીમમાં શિપમાં ટ્રાવેલ કરતા હોય છે તો એક વ્યક્તિ હોય છે જેને એક બર્ડને મારવું હોય છે, બર્ડને આલ્બેટ્રોસ કહેવાય છે. બીજા બધા ક્રુ મેમ્બર્સ એને ના પાડે છે કે દિવ્ય પક્ષી કહેવાય, પવિત્ર કહેવાય, એને ન મારવું જોઈએ. પણ એ મેરિનર હોય છે, એને કિલ કરી નાખે છે, હન્ટ કરી નાખે છે અને પોતાની શિપમાં મારીને લઈ આવે છે. પછી એની શિપ સમુદ્રની અંદર ખોવાઈ જાય છે. એક પછી એક નેગેટિવ બાબતો એની શિપમાં આવવા માંડે છે. એ લોકો પોતાનું જે જગ્યાએ પહોંચવાનું હોય એ જગ્યાએ પહોંચી નથી શકતા ત્યારે ક્રુ મેમ્બર્સ એને યાદ કરાવે છે કે તારી આ ભૂલને કારણે આપણે એક પછી એક નેગેટિવ વસ્તુઓ અત્યારે થવા માંડી છે. અને એ જે બર્ડ હતું એ એના ગળે બાંધે છે, એટલે કહેવાય અલ્બેટ્રોસ અરાઉન્ડ યોર નેક. અને એ સંબોધન કરવામાં આવે છે કે જ્યારે તમારા કામ કરતી વખતે કંઈક સતત ઊંધું બનવા માંડે, તમે જે ધારો છો એ નથી થતું અને બીજું થાય છે, તો દેટ ઇઝ નોન એઝ અલ્બેટ્રોસ અરાઉન્ડ યોર નેક. ઇન ધ પિંક, ઇન ધ પિંક એટલે સિમ્પલ લેંગ્વેજની આપણે અંદર કહીએ કે ચહેરા ઉપર રોનક છે, ગાલ ગુલાબી છે, હાથ તો એને કહેવાય ઇન ધ પિંક. ઇન ધ પિંક એટલે હેલ્ધી, ઇન ગુડ કન્ડિશન. ધ ફ્રેઝ ઇઝ ઓફન ફોલોડ વિથ ઓફ હેલ્થ ઓફ ગુડ કન્ડિશન, સારી તબિયતમાં છે, મજામાં છે. ઇટ ટુક્સ અ ફ્યુ વીક્સ ઓફ ધ બેડ રેસ બટ આઈ એમ ઇન ધ પિંક ઓફ હેલ્થ નાવ. એક એક્ઝામ્પલ છે, એ એક્ઝામ્પલમાં એવું કહે છે કે થોડા દિવસ તબિયત ખરાબ હતી બટ આઈ એમ ઇન ધ પિંક ઓફ હેલ્થ નાવ, હવે મારી તબિયત ફર્સ્ટ ક્લાસ છે, બહુ સરસ છે, આઈ ફીલ હેલ્ધી નાવ. ગુડ ટુ સી યુ ઇન ધ પિંક અગેન જ્હોન, યુ લુક લાઇક ડેથ લાસ્ટ ટાઈમ આઈ સો યુ. બીજું એક્ઝામ્પલ, ડ્રંક, ડુ યુ રિમેમ્બર લાસ્ટ નાઇટ એટ ધ બાર એટ ઓલ, યુ આર રિયલી ઇન ધ પિંક. રિયલી ઇન ધ પિંક એટલે એકદમ મોજમાં હતો તું જ્યારે લાસ્ટ નાઇટ તું બારમાં હતો ત્યારે, તને યાદ છે, એવો એક પ્રશ્ન પૂછે છે. ઇન વેરી ગુડ હેલ્થ, ઇન વેરી ગુડ કન્ડિશન ફિઝિકલી એન્ડ ઇન ઇમોશનલી, હી રિકવર્ડ કમ્પ્લીટલી ફ્રોમ હિઝ સર્જરી એન્ડ હેઝ બીન ઇન ધ પિંક એવર સિન્સ. શી વોઝ લાઇવલી એન્ડ એક્ટિવ એન્ડ ઇન ધ પિંક ઓફ ધ કન્ડિશન. જ્યારે બ્રાઇટ પીરિયડ કોઈનો હોય ત્યારે એની બ્રાઇટનેસ દેખાતી હોય ત્યારે આપણે આ યુઝ કરીએ છીએ પ્રોવર્બ ઇન ધ પિંક. ઇન એક્સ્ટ્રીમલી ગુડ ગુડ હેલ્થ એન્ડ સ્પિરિટ્સ, લિટરલી અ પિંક ઇઝ અ પ્લાન્ટ વિથ સ્મીટ સ્મેલિંગ પિંક ઓર વ્હાઇટ ફ્લાવર્સ એન્ડ સ્લેન્ડર લીવ્સ. ઇન ફિગરેટિવ યુઝ ધ પિંક કેમ ટુ મીન અ સુપ્રીમ એક્ઝામ્પલ ઓફ સમથિંગ, એટ સમવન ઇઝ એટ ઇઝ બેસ્ટ, એઝ ઇન શેક્સપિયર્સ રોમિયો એન્ડ જુલિયટ, આઈ એમ ધ વેરી પિંક ઓફ કર્ટસી.
This led to the development of the phrase in the pink of condition, of which in the pink is a shortened version. So આવી રીતે આપણે એક્સપાન્ડ ધ ઇડિયમ્સ પૂરા થાય છે. તમારે એક્ઝામની અંદર 10 માર્કની અંદર 3-4 પ્રોબ આવશે, એ લખવાના આવશે. નેક્સ્ટ યુનિટમાં મૂવ ઓન કરીએ. નેક્સ્ટ યુનિટ છે, આનું જ એક્સટેન્શન છે, દેટ ઇઝ એક્સપાન્ડ ધ આઈડિયાઝ. એક્સપાન્ડ ધ આઈડિયાઝ આપણા સિલેબસનું ચોથું યુનિટ છે. અગેન એના 12 માર્ક્સનું વેટેજ છે. એક્સપેન્શન ઓફ આઈડિયાઝ એટલે શું? ઇટ ઇન્વોલ્વ્સ 5 ઇઝી સ્ટેપ્સ. અન્ડરસ્ટેન્ડ ધ સિમ્બોલ ઓફ ધ વર્ડ્સ ઇન ધ પ્રોવર્બ. તમને કોઈ પણ એક પ્રોવર્બ આપેલું છે, દાખલા તરીકે અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. જે ખરા સમયમાં મદદ કરે એને સાચો ભાઈબંધ કહેવાય. આ એક પ્રોવર્બ છે, તો એના ઉપર આખું પેજ, બે પેજ ભરીને તમે આરામથી લખી શકો, કારણ કે તમારા લાઈફના જે ઉદાહરણો છે એમાં તમે એને ડિસ્ક્રાઇબ કરી શકો. તો આ પ્રોવર્બને તમારે એક્સપાન્ડ કરવાનું છે તમારા આઈડિયાઝ પ્રમાણે. એને કહેવાય એક્સપાન્શન ઓફ આઈડિયાઝ. તમને એક્ઝામમાં પણ ઘણા બધા આઈડિયાઝ આવશે, ઘણા બધા પ્રોવર્બ આવશે. તમારે તમારા આઈડિયાઝને એક્સપાન્ડ કરીને એમાં ઇલેબોરેટ કરવાનું છે. એના માટે અમુક નિયમો છે, એ નિયમો આપણે જોતા જઈએ. સબસ્ટિટ્યુટ ધ મિનિંગ ઇન ધ આઈડિયાઝ ધ પ્રોવર્બ. લુક ફોર ધ સ્ટોરી ઓર એનેક્ડોટ ઓર એક્ઝામ્પલ ઓર ઇલસ્ટ્રેશન. કંઈ એક સ્ટોરી જુઓ, તમે કંઈ પણ પ્રોવર્બ લખો છો તો એની સાથે કઈ સ્ટોરી સંકળાયેલી છે, કઈ રીતે એ પ્રોવર્બ બનેલો છે. પછી સ્ટોરીને એક્ઝામ્પલને યાદ કરો. આપણે જોશું એક પ્રોવર્બમાં એક આખી સ્ટોરી જોશું, અને એ સ્ટોરીને યાદ કરીને તમે આખો પ્રોવર્બ લખી શકો. લુક ફોર સિમિલર પ્રોવર્બ, એની જેવા બીજા પ્રોવર્બ્સને જુઓ. ખાસ કરીને આપણા ગુજરાતમાં એવું કહેવાય, કહાવતોનું બહુ મહત્ત્વ છે. કોઈ પણ વસ્તુ કાંઈ પણ આપણે શોર્ટમાં સમજાવવું હોય તો આપણે એક કહાવત કહી દેતા હોય છે, એમાં એનો આખો સાર, આખો નિચોડ આવી જતો હોય અને આપણે એને માન્ય કરતા હોય છે. ઘણી બધી કહાવતો એવી છે કે દરેક જગ્યાએ આપણે એને માન્ય રાખતા હોય છે અને એની કિંમત ખૂબ જ વધારે હોય છે. અન્ડરસ્ટેન્ડ ધ સિમ્બોલ ઓફ ધ વર્ડ્સ ઇન ધ પ્રોવર્બ. મોસ્ટ પ્રોવર્બ ઓર આઈડિયાઝ આર સિમ્બોલિક. ધ નેમ ઓફ પ્લેસ ઓર એનિમલ ઓર થિંગ ઓર પર્સન સ્ટેન્ડ એઝ ધ સિમ્બોલ ઓફ સમ ક્વોલિટી. વી હેવ ટુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ દેટ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ પ્રોવર્બ. ફોર એક્ઝામ્પલ, ટેક ધ પ્રોવર્બ, રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. આ એક પ્રોવર્બ છે, રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. રોમ છે એ એક સરસ મજાનું સિટી છે અને એક દિવસમાં નથી બની. તો તમે વિચારો આ પ્રોવર્બનો મિનિંગ શું હોઈ શકે. કોઈ પણ વસ્તુને તાત્કાલિક રાતોરાત નથી મળી જતી, પણ એની પાછળ દિવસો વર્ષોની મહેનત લાગે છે, સિન્સિયરિટી લાગે છે, ડેડિકેશન લાગે છે, કમિટમેન્ટ લાગે છે, ગોલ ફિક્સ નક્કી કરેલો હોવો જોઈએ. આ બધી વસ્તુ, આ બધા ગુણ જ્યારે એક જગ્યાએ ભેગા થાય ત્યારે કોઈ પણ વસ્તુનું નિર્માણ થતું હોય. તો એના શોર્ટ માટે એક શબ્દ છે કે રોમ નામનું એક બહુ જ સરસ મજાનું સિટી છે અને એવું કહેવાય છે કે રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. આપણે એની સ્ટોરી પણ જોશું. હિયર ધ રોમ ઇઝ ધ નાઉન ઇઝ ધ નેમ ઓફ અ પ્લેસ. વી ઓલ્સો નો દેટ રોમ વોઝ અ ગ્રેટ સિટી. સો વોટ ડઝ રોમ સ્ટેન્ડ ફોર? ઇટ સ્ટેન્ડ્સ ફોર ગ્રેટનેસ ઓર સક્સેસ. એ સક્સેસનો સિમ્બોલ છે. ઓર ટેક ધ એક્ઝામ્પલ ઓફ ઓલ દેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. આ બીજો પ્રોવર્બ છે, આનો મિનિંગ તમને ખ્યાલ જ છે. ઓલ દેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. બધી વસ્તુ ચમકતી હોય સોનું ન હોય, ગોલ્ડ ન હોય, તેનો પ્રોવર્બ છે આખો. પ્રોવર્બને તમે એક્સપાન્ડ કરવાનો છે એનો આઈડિયા, કે આવું આપણે ક્યાં જોતા હોઈએ, કઈ જગ્યાએ ફેસ કરતા હોઈએ છીએ, અને આમાં જે અલગ અલગ શબ્દો છે એનો મિનિંગ શું છે. હિયર વી હેવ ધ નાઉન ગોલ્ડ. ઇટ ઇઝ ધ નેમ ઓફ અ થિંગ. વી નો દેટ ગોલ્ડ ઇઝ અ પ્રીસિયસ મેટલ. એકદમ કિંમતી વસ્તુ હોય છે, પણ દરેક વસ્તુ જે ચમકતી હોય છે એટલી કિંમતી હોય. એટલે પ્રશ્ન પૂછે છે, સો વોટ ડઝ ગોલ્ડ સ્ટેન્ડ ફોર? ઇટ સ્ટેન્ડ ફોર પ્રીસિયસ. બીજો પોઈન્ટનો એક્સપ્લેનેશન, સબસ્ક્રાઇબ ધ મિનિંગ ઇન ધ આઈડિયા ઓર ધ પ્રોવર્બ. ટેક ધ પ્રીવિયસ ટુ એક્ઝામ્પલ. આ મિનિંગ શું થતો હોય? ગ્રેટ રોમની જગ્યાએ રિપ્લેસ કરી દો ગ્રેટનેસ ઓર સક્સેસથી. આટલાને આપણે રોમની જગ્યાએ રિપ્લેસ કરી દઈએ. રોમ વોઝ નોટ ઇન અ બિલ્ટ ઇન અ ડે. એનો ખરેખર મિનિંગ શું થાય આ પ્રોવર્બનો? કે ગ્રેટનેસ ઓર સક્સેસ એચિવ કરવું છે, ધેટ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે.
बीजू ऑल दैट ग्लिटर्स इज नॉट गोल्ड, तो गोल्ड ने रिप्लेस कर दियो प्रीसियस शब्द थी, कि जे पण वस्तु चमकती हो कीमती न हो एटले के गोल्ड न हो, अने ग्रेटनेस ने सक्सेस एक दिवस में न मळे, तो आपणे एनो मीनिंग काढ्यो. तो प्रोब इज नाउ डिकोडेड एंड रेडी फॉर अंडरस्टेन्डिंग. द थर्ड स्टेप इज लुक फॉर अ स्टोरी और एक्जाम्पल और एनेक्डोट और इलस्ट्रेशन. नाउ दैट यू हैव अंडरस्टूड वॉट प्रोवर्ब स्टैंड्स फॉर और वॉट द प्रोवर्ब मीन्स, वी शुड लुक फॉर अ सुटेबल एग्जाम्पल टू इलस्ट्रेट इट. वेर डू वी गेट दिस स्टोरीज? देर आर प्लेंटी ऑफ देम. एसॉप्स फेबल्स आर आइडियल, सो आर द टेल्स ऑफ इंडिया. द पंच तंत्र, वी कैन ऑल्सो लुक फॉर एक्जाम्पल फ्रॉम टूडेज वर्ल्ड. आजना वर्ल्ड प्रमाण, खास कर इंडिया की जूनी टेल्स प्रमाण, अपनी पास हजारों स्टोरीज से जेमती आ बड़ी कहावत आएली. वी कूड फॉर एक्जाम्पल फॉर द प्रोवर्ब रोम वॉज नॉट बिल्ट इन अ डे टॉक अबाउट द एफर्ट पुट इन बाय बराक ओबामा टू अचीव ग्रेटनेस एंड दैट इट टुक मेनी इयर्स टू बिल्ड इट, दैट इट डिड नॉट हैपन ओवर नाइट. लुक फॉर सिमिलर प्रोवर्ब और आइडियाज. पेशेंस, परसिस्टेंस एंड परस्पिरेशन मेक एन अनबीटेबल कॉम्बिनेशन फॉर सक्सेस. आ त्रणे गुण हो भेगा थे जरा त्यारे एक सरस मजानु कॉम्बिनेशन मळे सक्सेस माटे. बाय नेपोलियन हिल, इज सिमिलर टू रोम वॉज नॉट बिल्ट इन अ डे. सो इज द प्रोवर्ब डू नॉट जज द बुक बाय इट्स कवर. आ एनी जेवा बे प्रोवर्ब्स छे, रोम वॉज नॉट इन अ बिल्ट वॉज नॉट बिल्ट इन अ डे, एनी जेवुं बीजुं छे डू नॉट जज द बुक बाय इट्स कवर. बुकनी अंदरनो कंटेंट शुं छे एने एना कवर उपरथी न जाणी शकाय, न जज करी शकाय. बीजो प्रोवर्ब होय छे पेशंस, persistence and perspiration make an unbeatable combination for success. तो आ बदा प्रोवर्ब रोम वॉज नॉट इन अ वॉज नॉट बिल्ट इन अ डे मैच थाय छे द प्रोवर्ब बाय नेपोलियन हिल साथे, के पेशंस, परसिस्टन्स एंड परस्पिरेशन मेक एन अनबीटेबल कॉम्बिनेशन फॉर सक्सेस, अने टू नॉट जज द बुक बाय इट्स कवर मैच थाय छे ऑल दैट ग्लिटर्स इज नॉट गोल्ड साथ. तो सीमिलर प्रोवर्ब्स गोतवा एक्सपेन्शन ऑफ आइडियाज माटे. सम ऑफ द पेरेग्राफ, એટલે ફાઇનલી કન્ક્લુડ કરવું અને એન્ડ કરવું. યુઝ સમિંગ અપ વર્ડ્સ ઓર ફ્રેસીસ ટુ ઇન્ડિકેટ દેટ યુ હેવ ફિનિશ્ડ ધ એક્સપ્લેનેશન એન્ડ ઇન્ટેન્ડેડ ટુ સમ અપ. યુ કુડ યુઝ ધસ ઓર ઇન ફાઇન ઓર સો. ધ પ્રોવર્બ એડવાઇઝિસ દેટ લેટ ધ રીડર નો દેટ યુ આર સાઇનિંગ ઓફ. એક એક્ઝામ્પલ જોઈએ. સ્લો એન્ડ સ્ટડી ફિન્સ ધ ડેસ. એક્ઝામમાં તમારે ક્વેશ્ચનમાં આવી રીતે આવશે. એક્સપાન્ડ ધ આઈડિયાઝ ઓન ધ પ્રોવર્બ સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. આનો અર્થ શું થાય? સ્લો અને સ્ટડી, સ્ટડી એટલે સ્થિર અને સ્લો એટલે ધીમો. વિન્સ ધ રેસ, રેસ કઈ રેસની વાત કરતા હોય? એની સાથે કોઈ તમને સ્ટોરી યાદ આવે? This proverb is a reference to the well-known fable of the hare and the tortoise. Saslu ane kachbo. Saslan in kachbo ani apde varta nanpan ma sambhalta. Ane ena upar thi a proverb avelu chhe. Slow and steady wins the race. While the hare, overconfident of success, took things too easy, the slow-moving tortoise plodded steadily on and managed to win the race. સસલો હોય છે એ શરૂઆતમાં ખૂબ જ ઝડપ રાખે છે, દોડીને ખૂબ જ આગળ નીકળી જાય, પછી એક જગ્યાએ બ્રેક લઈ લે છે ઓવર કોન્ફિડન્સમાં. અને જે કાચબો હોય છે એ ધીમે ધીમે પોતાની સ્પીડ ઉતાવળ કર્યા વગર શાંતિથી ને સ્થિરતાથી એક રસ્તા ઉપર ચાલે છે, અને એન્ડમાં આપણે જોઈએ છીએ કે કોણ જીતે છે. વી શુડ નોટ બી ડિસ્કરેજ બાય ધ સાઇઝ ઓફ ધ ટાસ્ક વી હેવ ટુ ડૂ. If we do it little by little and steadily, we can achieve success. આપણને ખબર જ હોય છે, પણ એક્ઝામ ટાઈમે આ ભૂલાઈ જાય છે કે ધીમે ધીમે કોઈ પણ ટાસ્કને આપણે પૂરો કરવાનો હોય, ધીમે ધીમે થોડુંક વાંચીને આપણે કરવાનું હોય. આખી રાતમાં સિલેબસ પૂરું કરવાનું હતું કે આગલા દિવસે સિલેબસ પૂરું કરવાનું હતું નથી. સસલાની જેમ નહીં પણ કાચમારી જેમ રેસમાં આગળ વધવાનું હોય છે. ટાસ્ક, ટેક ધ કેસ ઓફ અ સ્ટુડન્ટ્સ.
who labors 18 hours a day near the examination. He cannot ensure brilliant result that could have been certain even by 6 hours a day study. हमना जे example लिदु इद छे. Anything done in a hurry cannot have solid, deep and firm foundation. It is the slow and constant labor that brings result. For example, a businessman should be patient and calm-minded. Calm એટલે શાંત સ્વભાવ. He should look in all the directions before striking a bargain. If he is in a hurry, chances are that he may not consider all the aspects fully and thus tend to lose. દરેક એંગલ વિચારવા જોઈએ બિઝનેસમેન કોઈ પણ વસ્તુને આગળ વધારતા પહેલા. ધ વર્ક ડન કુલલી કામલી વિથ અ બેલેન્સ માઇન્ડ ઓફન લાસ્ટ લોંગર એન્ડ પ્રૂવ્સ ફ્રુટફુલ એન્ડ ડન બાય વર્ક અગેન્સ્ટ ધ ક્લોક. ક્રિકેટની અંદર એવો કોઈ કેપ્ટન છે જે એકદમ ધીમે ધીમે શાંતિથી શાંત આપણે એને એવી રીતે ઓળખતા હોય કે એ કેપ્ટન કુલ છે અને કોઈ પણ પ્રેશર કન્ડિશનમાં તે કામ હેડેડ જ હોય છે. ને કોઈ કેપ્ટન એવા હોય છે જે એકદમ એગ્રેસિવ હોય છે. આપણે બધાને ખબર જ છે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન કુલ. Thus, while doing anything, we must not forget that nothing worthwhile can be achieved in a single day or overnight and that every achievement takes time. Patience and persistence, effort will beat the labors of a spasmodic or irregular person. Rome was not built in a day. ની એક નાનકડી સ્ટોરી દેખાડું તમને. રોમ જે બનાવ્યું એ બે ભાઈએ બનાવ્યું હોય છે. એ બે ભાઈ એટલા બધા પાવરફુલ હોય છે કે એને વુલ્ફના દીકરા કહેવામાં આવે છે. વુલ્ફના દીકરા જ હોય છે બે જણા અને બહુ જૂની સ્ટોરી છે. એક સમય એવો આવે છે કે એક ભાઈને બીજા ભાઈને મારવા પડે છે, એનું ખૂન કરી નાખવું પડે છે અને બીજો જે ભાઈ વધે છે એ બહુ જ ટેલેન્ટેડ ને બહુ જ સ્કિલ હોય. એનામાં આર્કિટેક્ચરલ સ્કિલ્સ બહુ હોય છે, બિઝનેસની આવડત, આર્કિટેક્ચરની આવડત ખૂબ જ હોય છે અને ધીમે 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 કરીને વર્ષો ને વર્ષો સુધીની મહેનત કરી ને દરેક વસ્તુમાં એ પરફેક્શન લાવે છે અને એક આખું સિટી બનાવે છે, પ્લાન કરે છે, ડિઝાઇન કરે છે અને એની પાછળ ખૂબ ભોગ આપે છે, મહેનત આપે છે અને એ બને છે. તો એક આપણે સ્ટોરી બે સાથે જોશું. એક સ્ટોરી છે રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડેની અને બીજી સ્ટોરી છે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસની. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસની સ્ટોરી જે કાચબા અને સસલાની સ્ટોરી છે એને આપણે બ્રીફમાં જોશું. રોમ્યુલસ એન્ડ રીમસ બે ભાઈ હોય છે, એ વુલ્ફના સન હોય છે. એ બે એકદમ ફેમસ થાય છે. વન એ બેમાંથી એક ટાઉન પોતાની મેળે બનાવે છે અને એ ટાઉન જે પોતે બનાવે છે એનું નામ આપે છે રોમ. બે બ્રધરની ફાઇટિંગ થાય છે અને એમાં એક જે બ્રધર હોય છે રીમસ એની ડેથ થાય છે. Rome wasn't built in a day.
say, here's something's worth doing, doing well. Rome no ek architecture dekha hai. E time. Brother, he builds upon the hills, the town to call his home. And what a job, and boy, the boy was skilled, the jack of every trade. The boy was skilled, a jack of every trade, દરેક ટ્રેડમાં એનો એક પરફેક્શન હોય છે અને ત્યાંથી રોમનો જન્મ થાય છે. Something worth the doing. જો તમારે ખરેખર કંઈ પણ વસ્તુ કરવી હોય તો ડુ ઇટ વેલ, એને પરફેક્શનથી કરો. નેક્સ્ટ જે સ્ટોરી હોય છે એ છે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. એ સ્ટોરી આપણને ખબર જ છે, એને આપણે ફરી વાર રિફ્રેશ કરી લઈએ. The hare and the tortoise. Once upon a time, there lived a hare. તમે એક્ઝામમાં આ સ્ટોરીને બ્રીફમાં લખી શકો, સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસમાં. ડિસ્ક્રાઇબ કેવી રીતે કરી એનો ઓવરવ્યૂ જોઈ લઈએ. ધ હેર કુડ રન વેરી ફાસ્ટ. ઇટ વોઝ પ્રાઉડ ઓફ ઇટ્સ સ્પીડ. One day, the hare saw a tortoise walking very slowly. The hare laughed at the tortoise. Oh, you are so slow. Such a slow coach. My dear friend, you are so proud. Let us have a race to see who is faster. So the hare and the tortoise had a race. The hare ran very fast and very far. Then it turned back to see where the tortoise was. The tortoise was far behind the hare. It was walking so slowly. The tortoise will take a very long time to come near me. Let me have a nap. So it stopped running. And went to sleep. The tortoise slowly but steadily went past the hare. The hare suddenly woke up. And saw the tortoise just crossing the finishing line. It started running very fast. But it was too late. The tortoise had already won the race. So, this is a story. If you read it, Rome was not built in a day story. Rome in the proverb stands for any great achievement. Romulus and Remus built the ancient city of Rome. It took many years and thousands of workers to construct the magnificent city of time. Huge amount of energy, resources and expenditure. Energy, human resource, manpower resource and mechanical resource and expenditure, એટલે ખર્ચો, પૈસા and time were involved. In erecting a city ne upu karva mate, in erecting the city that became the envy of the world, એટલે વર્લ્ડનું સેન્ટર, જોવાલાયક કેન્દ્ર બન્યું એવું સિટી બનાવ્યું.
Similarly, any great task in life does not happen overnight. It requires time and effort. It grows out slowly after years and sometimes even after centuries of careful and patient work. Take for example, the great wonders of the world. We often admire their greatness, but are apt to forget the tremendous amount of money and material, human labor and time that have gone into their making. એક બહુ સરસ મજાનું આ બોધ પાઠ આપણને સૂચવે છે કે કાંઈ પણ વસ્તુ એચિવ કરવી હોય તો એના માટે ધીરજ અને પેશન્સ ખૂબ જ જોઈએ. ખાલી એક ગોલ જ નક્કી કરવાનો હોય છે, પણ એ ગોલને વળગી રહેવું, ધીમે ધીમે અપ્રોચ કરવું, એના માટે ખૂબ જ પેશન્સની જરૂર પડે. ધ તાજમહેલ, અ માર્વેલ ઓફ આર્કિટેક્ચરલ વર્કમેનશીપ, 17 years ટુ કમ્પ્લીટ. બીજું એક્ઝામ્પલ છે તાજમહેલ, આપણને બધાને ખ્યાલ છે. ઇટ ટુક 17 years, 17 વર્ષ થયા એક તાજમહેલ બનતા. ધ હ્યુજ પિરામિડ ઓફ ગીઝા ટુક સેવરલ જનરેશન્સ ટુ અટેન દેર ઓવરપાવરિંગ મેગ્નિટ્યુડ એન્ડ સ્ટેગરિંગ હાઈટ. ગીઝા ઇઝ એટ ઇટલી, અગેન સેકન્ડ વન્ડર ઓફ ધ વર્લ્ડ. પહેલું છે તાજમહેલ. ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, આ ત્રીજું વન્ડર ઓફ ધ વર્લ્ડ. The Great Wall of China is another case in point. These random examples are enough to prove the truth of the saying. એને તે ચાઇના વાળાએ બનાવેલું તોય ઘણા બધા દસકા લાગી ગયા હતા ગ્રેટ વોલ ઓફ ચાઇના બનતા. અને મૂન ઉપરથી, ચાંદ ઉપર જ્યારે ટ્રાવેલ થતી હોય સેટેલાઇટ, ત્યારે ત્યાંથી એક જ વસ્તુ દેખાય અર્થની, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના. ધીસ રેન્ડમ એક્ઝામ્પલ્સ આર ઇનફ. સિમિલરલી, અ સ્ટુડન્ટ હુ ડિઝાયર્સ ટુ ટોપ ધ ક્લાસ હેઝ ટુ ડિવોટ મોસ્ટ ઓફ હિસ ટાઈમ ઇન સ્ટડિંગ હાર્ડ. કોઈ સ્ટુડન્ટ એકવાર નક્કી કરી લે કે મારે યુનિવર્સિટીમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવવું જ છે, તો પછી એની પાછળ એને ખૂબ જ ટાઈમનો ડિવોશન આપવું પડે, ડેડિકેશન આપવું પડે, અને પછી આવે જ તે. He has to put in time and effort. He has to plan his schedule in a proper way from day one. પહેલા દિવસથી એને કન્ટિન્યુઅસ મહેનત કરવી પડે. આગલા દિવસની મહેનતથી સેન્ટરમાં ફર્સ્ટ સેકન્ડ કે યુનિવર્સિટીમાં ફર્સ્ટ સેકન્ડ નથી આવતું. સ્ટુડન્ટ્સ હુ સ્ટડી એટ ધ નિક ઓફ ટાઈમ એન્ડ અપ ગેટિંગ બેડ સ્કોર. જે આગલા દિવસે વાંચે છે એને એટલા સારા માર્ક્સ નથી આવતા, એવરેજ માર્ક્સ હોય. નથિંગ કેન બી અચીવડ ઇન અ સિંગલ ડે. દેર ઇઝ નથિંગ કોલ્ડ ઇન્સ્ટન્ટ સક્સેસ. ધેરફોર વન શુડ બી પેશન્ટ થ્રુ હિઝ જર્ની ટુ રીચ હિઝ ગોલ. બીજા ઘણા બધા પ્રોવર્બ્સ છે. સ્પીચ ઇન ટાઈમ સેવ્સ 9, એક્શન્સ સ્પીક લાઉડર દેન વર્ડ્સ. એ બધા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું. અત્યારના નામ જોઈ લઈએ એ પ્રોવર્બના. A friend in need is a friend indeed. Practice makes perfect, or practice makes man perfect. આ બધા એક્સપાન્શન ઓફ આઈડિયાઝ તમારે એક્ઝામમાં આવશે, તમારે એના 10 માર્કમાં ઇલેબોરેટ કરવાના છે. ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમ સેલ્ફ્સ. એક્સપાન્ડ ધ આઈડિયાઝ. ડ્રીમર્સ ક્રિએટ અ વર્લ્ડ ઓફ ધેર ઓન. ઓલ દેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. Pollution, the ban of machine. Nature, the best teacher. As you sow, so shall you reap. Laughter is the best medicine. Speechless is the gift of all, but thought of few. The fruits of labor are sweeter than gifts of fortune. Justice delayed is justice denied. Knowledge is power. A speech in time saves 9. Example is better than precept. Cleanliness is next to godliness. અને પછી એક આખો નવો સેક્શન શરૂ થાય છે જેને આપણે કહીએ પ્રેસી રાઇટિંગ. તો આટલા એક્સપાન્શન ઓફ આઈડિયાઝ છે, આપણે નેક્સ્ટ લેક્ચરથી અહીંયાથી જ કન્ટિન્યુ કરશું. અને એક્સપાન્શન ઓફ આઈડિયાઝ જે આપણે આજે બે જોયા, સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ એન્ડ રોમ વોઝ નોટ ઇન બિલ્ટ ઇન અ ડે, એની પછીના પ્રોવર્બથી કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.